મિત્રો, આજે આપણે બીકોમ સેમ વનમાં ચોથું ચેપ્ટર સંખ્યાકીય ગુણવત્તા નિયંત્રણમાં આલેખની વાત કરીશું. તો પહેલાં આપણે આલેખ શીખવા જઈ રહ્યા છે, એક્સ બાર આલેખ. તો અહીં ક્વેશ્ચન છે, એક્સ બાર આલેખની રચના કરો અને ઉત્પાદન પ્રક્રિયા વિશે તમારો નિર્ણય જણાવો, જેમાં એનની કદ બરાબર 5 અને D3 ઇઝ ઇક્વલ ટુ 0, D4 2.15 અને A2 0.577 આપેલા છે. અહીં એક્સ બાર આપેલું છે, ઠીક છે, આર આપેલા છે. તો આપણે સૌ પ્રથમ આનું ટોટલ કરીશું. ઓકે, તો આનું ટોટલ થશે 442. ઓકે, ને આરનું ટોટલ કરીશું આપણે, તો આરનું ટોટલ થશે 58. ઓકે, તો હવે આપણે સૌ પ્રથમ શોધીશું એક્સ ડબલ બાર. એટલે અહીં પહેલાં એમ એટલે કે સમૂહ, ટોટલ 10 છે. ઓકે, 10 એટલે આ ટોટલ સમૂહ કેટલા છે? 10. ઓકે, એમાં પહેલાં આપણે શોધીશું X" ઇઝ ઇક્વલ ટુ સિગ્મા X' છેદમાં M ઇઝ ઇક્વલ ટુ સિગ્મા X' છે 442. ઓકે, એમ છે 10, એટલે થશે અહીંયા X" 44.2. તેવી જ રીતે આર શોધીએ આપણે, તો R' શોધીએ. R' ઇઝ ઇક્વલ ટુ સિગ્મા આર છેદમાં એમ. તો સિગ્મા આર છે 58 છેદમાં 10 ઇઝ ઇક્વલ ટુ 5.58 R' નહીં X" ઠીક છે. ચાલો હવે આગળ, તો આપણે શોધીશું હવે X' આલેખની નિયંત્રણ સીમાઓ. તો નિયંત્રણ સીમાઓ, એમાં પહેલું UCL એટલે કે ઉપલી નિયંત્રણ સીમા, ઉપલી નિયંત્રણ સીમા UCL બરાબર, એનું સૂત્ર છે X" પ્લસ A2 R'. તો X" છે આપણી પાસે 44.2 વત્તા A2. તો A2 અહીંયા n બરાબર 5 છે, જેમાં A2 0.577. તો 0.577 ગુણ્યા R', તો R' આપણે શોધી દઉં 5.8. ઓકે, ઇઝ ઇક્વલ ટુ 44.2 વત્તા કેલ્સી લઈએ આપણે, તો 0.577 ઇન્ટુ સોરી 0.577 ઇન્ટુ 5.8 ઇઝ ઇક્વલ ટુ 3.35 લખી દઈએ આપણે, 3.35. ઓકે, ચાલો.
બંનેનો સરવાળો 3.35 વત્તા 44.2 ઇઝ ઇક્વલ ટુ 47.55. તો યુસીએલ આવી ગયો. હવે મધ્યસીમા એટલે સીએલ, જેને કહેવાય એક્સ ડબલ બાર ઇઝ ઇક્વલ ટુ 44.2. હવે નીચલી નિયંત્રણ સીમા ઓકે, જેને કહેવાય એલ સી એલ ઇઝ ઇક્વલ ટુ એક્સ ડબલ બાર માઇનસ એ ટુ આર બાર. તો એક્સ ડબલ બાર છે 44.2 માઇનસ એ ટુ આર બારનું સાદુરૂપ આપણે 3.35 જોયું. ઓકે, તો ચુમ્માળીસ પોઈન્ટ બેમાંથી 3.35 બાદ કરીએ તો 40.85 એલસીએલ. 40.85 એલસીએલ થશે. ઓકે, હવે આપણે આ માહિતીને આલેખમાં રજૂ કરીએ. ઠીક છે, તો મિત્રો હવે આપણે આલેખ છે, ઓકે, મેં પહેલાંથી જ એક્સ ધરી ને વાય ધરી દોરી દીધી છે. હવે એક્સ ધરીમાં નિદર્શ ક્રમ દોરવાનો છે, એટલે લખું 1 થી 10 છે. ઠીક છે, વાય ધરી પર આપણે એક્સ બાર દર્શાવવાનો છે. ઓકે, ઠીક છે, પણ એ કઈ રીતે દર્શાવવાનો છે, કેટલી રકમ લઈશું તે આપણે અહીં થોડુંક જોઈએ. ઠીક છે, જેમ કે અહીંયા આવી રીતે પહેલાં યુસીએલ ઉપર લખી દેવાનું. યુસીએલ છે આપણું 47.55. ઠીક છે, ને એલસીએલ છે 40.85. ઓકે, તેવી રીતે એક્સ બારમાં સૌથી નાની સંખ્યા છે 37. ઓકે, તો હું અહીંયા લખું 37, સૌથી મોટી સંખ્યા છે 51. હવે આપણે સૌથી નાની છે 37 થી લઈને આ 4માં 51 સૌથી મોટી, 37થી લઈને 51 સુધી આપણે દોરવાનું છે. ઓકે, તો એટલા પોઈન્ટ આપણે વાય ધરી પર લઈશું. તો વાય ધરી પર ઓકે, તો આવી જશે. તો અહીં હું લેવું, અહીંથી સ્ટાર્ટ કરું, અહીં હું લેવું 37. ઓકે, હવે અહીંયા થોડી લાઈન આવી રીતના દોરી દેવાનું. ઠીક છે, 37 પછી 38. ઓકે, તો આ રીતે હું લઉં છું. તો આ રીતે મેં 37થી લઈને 51 લઈ લીધું છે. ઠીક છે, હવે આપણે પહેલાં યુસીએલ જોવાનું. તો યુસીએલ આપણું છે 47.55. તો પહેલાં દોરીશું આપણે યુસીએલ રેખા 47.55. તો 47.55 એટલે આ 47 છે, પછી વચ્ચે 10 લાઇન છે. ઓકે, 10 લાઇન છે, તો એક લાઇન 10, 20, 30 એવી રીતના ગણાશે. ઓકે, એટલે કે 10, 47.10. જો 5 લાઇન હોય તો 1 લાઇન 20ની ગણાતે, એટલે કે 47.20, 47.40 એવી રીતે રહેતી. ઓકે, પણ અહીંયા 10 લાઇન છે તો 1 લાઇન 10ની ગણાય. તો આપણે 55 છે તો એનો મતલબ પહેલી લાઇન જે છે, ઓકે, 55 એટલે કે 47.10ની છે. તેવી રીતે પાંચમી લાઇન જે વચ્ચે આવે છે તે 47.50 છે, ને એના પછીની લાઇન 47.60 કહેવાય. એટલે 50-60 એટલે ડાયરેક્ટ આપણે અહીં દોરી શકીશું. ખ્યાલ આવી ગયો, અહીંયા 47.50. ઠીક છે, ઓકે. તો મિત્રો મેં
તમે એક્ઝેટ વચ્ચે દોરો તો બી વાંધો નહીં, 47 ને 48 ની વચ્ચે. ઠીક છે, તો અહીં દોરી દીધી છે UCL 47.55. તેવી રીતે હવે સીએલની વાત કરીએ તો સીએલ જે છે તે 44.2 છે. તો 44.2 ક્યાં આવે છે તો આપણે જોઈએ આ લેખમાં, તો 44.2 એટલે 44.20 કહેવાય. હવે 5 લાઇન હતે આની વચ્ચે, તો આપણે ડાયરેક્ટ 44 પછીની એક લાઇન પર દોડતી, પરંતુ અહીંયા 10 લાઇન છે એટલે કે એક લાઇન 10ની કહેવાય. તે રીતના તો બીજી લાઇનમાં દોરાશે, અહીં કઈ બીજી લાઇન. ઓકે, એટલે ધારો કે અહીં. ઠીક છે, તો અહીંયા દોરું છું. તો મિત્રો, મેં અહીં સીએલ દોરી દીધી 44.2ની પાસે. ઠીક છે, એટલે કે 44થી થોડી ઉપર. ઠીક છે, ચાલો હવે આપણે સીએલની વાત કરીએ, એલસીએલની વાત કરીએ. તો એલસીએલ છે આપણું 40.85, એટલે 40.85 આપણે એલસીએલ દોરીશું. ઠીક છે, તો 40.85 અહીંયા 40 છે ને આ એક્ઝેટ વચ્ચે કેટલા થશે, 40.50. 50 પછી 60 70 80. ઓકે, એટલે કે ત્રીજી ચોથી લાઇનની વચ્ચે, એટલે કે આટલે આપણે દોરી શકીએ. ઠીક છે, ઓકે, ખ્યાલ આવી ગયો. ને જેની 5 લાઇન હોય તે 40 પછીની ત્રીજી લાઇન ને ચોથી લાઇન, એટલે ડાયરેક્ટ ચોથી લાઇનમાં દોરો તો પણ ચાલશે. ખ્યાલ આવી ગયો, 40 પછી ચોથી લાઇન. ઠીક છે, ઓકે, તો હું દોરું છું. તો મિત્રો, મેં એલસીએલ લાઇન દોરી દીધી છે 40.85. ઓકે, તો આપણે પહેલાં સૌ પ્રથમ માપ લખી દઈએ. ઠીક છે, તો એક્સ ધરી પર શું છે, 1 સેમી બરાબર 1 એકમ છે. ઠીક છે, વાય ધરી પર પણ 1 સેમી બરાબર 1 એકમ લીધી છે. ઓકે, ઠીક છે, તો આ થઈ ગયા આપણું માપ. હવે આપણે બિંદુ આપીએ. ઠીક છે, તો કઈ રીતે આપીશું તો જુઓ. ઠીક છે, તો અહીં જુઓ. ઓકે, ચાલો, તો અહીં જુઓ, પહેલું છે એક્સ બારમાં જુઓ, એક્સ બાર આલેખ છે તો 43. તો પહેલા પર આપણે 43 આપી છે, એટલે 43 કાં છે, અહીં છે. ઓકે, તો પહેલું બિંદુ. ઠીક છે, ચાલો, બીજા પર 49 છે, તો આ 2 છે, 2 પર 49 તો અહીં. ઠીક છે, ઓકે, ચાલો, તેવી રીતે ત્રીજા પર 37. ઓકે, તો ત્રીજું અહીંયા છે. ઓકે, ત્રીજા પર 37ની વાત કરીએ તો અહીં આવશે. ઠીક છે, ઓકે, પછી ચોથા પર 44. તો ચોથા પર 44ની વાત કરીએ તો અહીં આવશે. ઓકે, ચાલો, પાંચમા પર 45. તો 45 તો 44 પછી અહીંયા 45. ઓકે, ચાલો, પછી 37ની વાત કરીએ તો અહીં. ઓકે, પછી 7મા પર 51. તો 51ની વાત કરીએ તો આપણે ડાયરેક્ટ ક્યાં જશે. ઓકે, તો આ લાઈન. ઠીક છે, પછી 8 પર છે 46. 46 તો અહીં. ઓકે, આ 46. 9 પર છે, 9 પર 43. 9 પર 43 અહીં. ઠીક છે, ને 10 પર છે 47. 10 પર 47 અહીંયા. ઠીક છે, ઓકે, હવે શું કરવાનું છે આપણે, તો અહીંથી લાઈન દોરવાની છે એમ
પછી અહીં, પછી અહીંથી એમ, અહીંથી એમ, થી એમ, અહીંથી ઉપર, ઉપરથી અહીં. તો દરેક બિંદુને પરથી પસાર થતી લાઈન દોરવાની છે. ઓકે, તો હું દોરું છું. ઠીક છે, તો મિત્રો અમે લાઈન દોરી છે. ઓકે, તમારે આવી રીતના લાઈન દોરવાની છે. ઠીક છે, તો આપણો થઈ ગયો એક્સ બાર આલેખ. ઠીક છે, ઓકે. હવે જુઓ, આમાં UCL ને LCLની બહાર જો પડે તો એ નિયંત્રણમાં નથી એમ ગણાય, જો બંનેની વચ્ચે પડે તો એ નિયંત્રણમાં છે. હવે આમાં બિંદુ બે ને બિંદુ નંબર સાત UCLની બહારની તરફ પડે છે. ઓકે, તેવી જ રીતે બિંદુ નંબર ત્રણ અને બિંદુ નંબર છ LCLની બહારની તરફ એટલે નીચેની તરફ પડે છે. ખ્યાલ આવી ગયો? તો આજે UCL ને LCLની વચ્ચે બિંદુઓ હોવા જોઈએ. ઠીક છે, એની બહાર એક પણ બિંદુ બહાર જતું રહે તો એ નિયંત્રણમાં નથી એમ ગણાય, અને અંદર જ રહે બધા બિંદુઓ તો એ નિયંત્રણમાં છે એમ આપણે કહી શકીએ. તો અહીં નિયંત્રણમાં નથી. ઠીક છે, ઓકે. તો તમારે શું લખવાનું? તો હું લખું છું, જુઓ નિર્ણયમાં. તો હવે આપણે એનો નિર્ણય આપીશું. તો નિર્ણય તો એક્સ બાર આલેખમાં જોતા, એક્સ બાર આલેખમાં જોતા બધા જ બિંદુઓ પૈકી બિંદુ, કયું બિંદુ છે, બે અને સાત, બિંદુ બે અને સાત UCL સીમાની ઉપરની તરફ જ્યારે બિંદુ ત્રણ અને છ, ત્રણ અને છ, ત્રણ અને છ LCL સીમાની નીચેની તરફ પડે છે, તેથી સાંખ્યકીય પ્રક્રિયા એટલે કે ઉત્પાદન પ્રક્રિયા નિયંત્રણમાં નથી એમ ગણાશે. ઓકે, તો આ એનો નિર્ણય હતો. ઠીક છે, તો આપણે હવે મિત્રો ફરી મળીશું. ઠીક છે, ગુડ બાય એન્ડ ટેક કેર. સો ગુડ બાય.